રાજ્યભરની 60 વર્ષની મહિલાઓનું 22 સપ્ટેમ્બરના રોજ તબીબી પરીક્ષણ કરવામાં આવશે અને તારીખ 2 ઓક્ટોબર સુધી વન વિભાગ દ્વારા એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણના કાર્યક્રમો થશે અને અનેકવિધ સફાઈના કાર્યક્રમો થશે. હવે જોઈએ પ્રદેશ મહામંત્રી રઢીભાઈ પટેલની મીડિયા સાથેની પ્રતિક્રિયા. મારી સાથે ઉપસ્થિત અમારા પ્રવક્તા શ્રી અમલભાઈ, મીડિયાના ઇન્ચાર્જ શ્રી અજ્ઞેશભાઈ, સહપ્રવક્તા શ્રીઓ શ્રી જયેશભાઈ, શ્રી અશ્વિનભાઈ, શ્રી ઋત્વિજભાઈ, જુબિનભાઈ, સૌ મિત્રો, સૌને નમસ્કાર. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એ પ્રકારે સતત ત્રીજી વાર ચૂંટણી લડીને, ચૂંટણી જીતીને દેશના યશસ્વી વડાપ્રધાન તરીકે માન્ય નરેન્દ્રભાઈ એક રેકોર્ડ કરીને આજે દેશનું સુકાન સંભાળી રહ્યા છે. આજે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે. આજે સવારે એરપોર્ટ પર માન્ય નરેન્દ્રભાઈને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, સંગઠનના સૌ મિત્રો, સૌ માન્ય મંત્રીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહી અને એમણે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. તંદુરસ્ત આયુષ્ય સાથે આગામી લાંબા સમય સુધી માન્ય નરેન્દ્રભાઈ દેશની સેવા કરે એવી આપણે સૌ પણ પ્રાર્થના કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી હંમેશા માન્ય નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડા તરીકે કાર્યક્રમો આપતી હોય છે અને એટલે માન્ય અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીના સૂચન અને માર્ગદર્શન મુજબ આ સેવા પખવાડામાં વિવિધ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી આપવાનું નક્કી થયું છે. આજે 17 સપ્ટેમ્બરના રોજ યુવા મોરચાના આગેવાનીમાં બધી જ આખા પાર્ટીના અને મોરચાના સૌ કાર્યકર્તાઓ સાથે જોડાઈને સામાજિક સંસ્થાઓ હોય, બ્લડ બેંકો હોય, રેડક્રોસ સોસાયટી હોય કે પછી રાજ્યના આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કેમ્પ થાય અને એ રક્ત એ કોઈનું જીવનદાતા બને એ પ્રકારનો અભિગમ સાથેનો આ કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો છે. એ જ પ્રકારે 18 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધી શાળા અને હોસ્પિટલોના પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનો કાર્યક્રમ પાર્ટી દ્વારા આપવામાં આવ્યો છે. સ્વચ્છતા માટે હંમેશા માન્ય નરેન્દ્રભાઈ ખૂબ આગ્રહી રહ્યા છે અને એટલે સ્વચ્છતાના કાર્યક્રમો સમગ્રતા થાય એ પ્રકારની વ્યવસ્થા પાર્ટીના માધ્યમથી કરવામાં આવશે. આપણને સૌને આનંદ અને ગૌરવ થાય એ પ્રકારે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં જે સહભાગીઓ હતા એ બધા જ ખેલાડીઓ કે જેમણે રાષ્ટ્રીય કક્ષાએ કે રાજ્ય કક્ષાએ મેડલ પ્રાપ્ત થયા છે, દિવ્યાંગો સહિતના આ રમતવીરો એમને જિલ્લા અને પ્રદેશ કક્ષાએ એમનું સન્માન થાય એ પ્રકારનો પણ એક કાર્યક્રમ આ સેવા પખવાડા દરમિયાન રાખવાનો છે. 23 સપ્ટેમ્બરે આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆતના દિવસે દરેક વિધાનસભા મત વિસ્તારમાં 60 વર્ષથી વધુ વયની મહિલાઓ છે એમનું નિઃશુલ્ક તબીબી પરીક્ષણ થાય એ પ્રકારની શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. આપણને સૌને એ વાતનું ગૌરવ છે કે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈએ 70 વર્ષથી ઉપરની ઉંમરના તમામ, એ પછી કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ ધર્મના હોય, 70 વર્ષથી ઉપરની કોઈ પણ ઉંમરના હોય, એમાં આવકની મર્યાદાને પણ ધ્યાનમાં લેવામાં આવતી નથી એ પ્રકારે સૌને આયુષ્યમાન કાર્ડમાં સામેલ કરીને આવા તમામનું એમને જે મેડિકલ ટ્રીટમેન્ટ કરવાની, ઓપરેશન સહિતની છે થાય એ પ્રકારની જોગવાઈ એમણે કરી છે, ત્યારે આવા તમામ દર્દીઓ 60 વર્ષથી ઉપરના મહિલા દર્દીઓ એમની માટે
પાર્ટી દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવશે. ડૉક્ટર આર બાલાસુબ્રમણ્યમ દ્વારા એક પુસ્તક લખાયેલું છે, પાવર વિથિન ધ લીડરશીપ લેગસી ઓફ નરેન્દ્ર મોદી. એમાં એમના લાંબા જાહેર જીવનના વહીવટી કુશળતાના અનુભવોનું વિશ્લેષણ એ કરવામાં આવ્યું છે. એના માટે પ્રબુદ્ધ સાથે ગોષ્ઠી કે પરિસંવાદનો એક કાર્યક્રમ પણ કરવામાં આવશે. સ્થાનિક વન વિભાગને સાથે રાખીને અને જાહેર નાગરિકોને પણ સાથે રાખીને, સંસ્થાઓને સાથે રાખીને માનનીય નરેન્દ્રભાઈએ જે વાત કરી છે, એક પેડ માં કે નામ, વૃક્ષારોપણનું ખૂબ મોટું મહત્ત્વ છે. અને આ વૃક્ષારોપણના કાર્યક્રમો કરવા માટે પણ 17 સપ્ટેમ્બરથી એટલે આજથી શરૂ કરીને 2 ઓક્ટોબર સુધી આ વૃક્ષારોપણનો કાર્યક્રમ એક પેડ માં કે નામ પોતાના માતાના સ્મરણમાં અને મા હયાત હોય તો એમને સાથી રાખીને એક વૃક્ષનું વાવેતર થાય અને એને ઉછેરવાનો સંકલ્પ લેવાય એ પ્રકારનું સુંદર કામ પણ આ સપ્તાહ દરમિયાન એ કરવામાં આવનાર છે. એટલે આ પ્રકારે વિવિધ કાર્યક્રમો એ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડા દરમિયાન કરવામાં આવશે. 2 ઓક્ટોબર એ મહાત્મા ગાંધીજીની પ્રતિમા જ્યાં હોય એનું એને સ્વચ્છ કરવી અને હારતોરા કરવા અને એના આજુબાજુના પરિસરોને પણ સાફ કરવા અને સાથે સાથે ખાદી ખરીદવી એના માટેનો પણ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી આપવામાં આવ્યો છે. આ તમામ પ્રકારના કાર્યક્રમો આગામી પખવાડિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સમાજના સૌ વર્ગોને સાથે રાખીને કરે એવા પ્રકારની માહિતી આપ સૌના માધ્યમથી પહોંચે એના માટેની આ પ્રેસ વાર્તા આજે કરવામાં આવી છે. હું આશા રાખું છું કે આ બધા જ કાર્યક્રમો ખૂબ સુંદર અને સફળ રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરશે, સૌનો એમાં સહયોગ પ્રાપ્ત થાય એવી પણ વિનંતી છે. ભારત માતા કી જય.